નમસ્કાર સુંદર, કેમ છો? મજામાં હું છું. આવનો દસ કમલેશ મોદી મોરબી છે ને, નાઇટ ડ્રેસમાં ઘરે જ છું મિત્રો. આ જેટલા પણ તમે બધા વિડીયો જોઈ રહ્યા છો ને, આ બધા ઉદયપુરના, જોધપુરના અને જે બધા કહેવાય ને, આ બધા વિડીયો જૂના વિડીયો છે, 15 દિવસ પહેલાના વિડીયો છે, લોકડાઉન પહેલાના વિડીયો છે. અમે જ્યારે 3-3 તારીખે જ્યારે અમે રાજસ્થાનના પ્રવાસ માટે ગયા હતા, તો એ બધા જૂના વિડીયો છે. તો મિત્રો, તમે જે પણ જોઈ રહ્યા છો બધા વિડીયો જૂના છે. અત્યારે અમે અત્યારે બેઠા બેઠા એડિટિંગ કરી રહ્યા છે, તો એ એડિટિંગ માટે અમે અત્યારે, તમે જે જોઈ રહ્યા છો કે અત્યારે અમે એડિટિંગ ચાલુ છે, એટલે મેં અત્યારે તમને વિડીયો બનાવ્યો. કે એક મિત્રોએ ખાસ કીધું હતું કે કમલેશભાઈ, તમે પણ વિડીયોની અંદર બતાવી દો, બોલો કે આ બધા વિડીયો જૂના છે. એટલે તમને ખાસ કહું છું કે આ બધા વિડીયો જૂના છે, અને તમે જેટલા પણ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એ બધા વિડીયો અત્યારે જૂના છે, 15 દિવસ પહેલાના વિડીયો છે. તો ખાસ એ તમે જોજો, અને જ્યારે પણ તમે રાજસ્થાનની અંદર જાઓ ત્યારે ચોક્કસથી આ બધી જગ્યાને મુલાકાત લેજો. એટલા માટે જ આપણે આ વિડીયો બનાવતા હોય છે. અત્યારે તો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો કે અત્યારે તો સમગ્ર હિન્દુસ્તાનની અંદર, ઇન્ડિયાની અંદર, આપણા ભારતની અંદર લોકડાઉન છે. તો જ્યારે પણ ખુલે ત્યારે તમે નિરાતે, જ્યારે બધા સરકાર કહે કે બધી જગ્યાએ જાઓ, ત્યારે તમે તારા બિંદાસી જ્યારે જઈ શકો છો. તો તમે આ બધી વસ્તુ, તમને એટલા માટે વિડીયો બનાવે છે કે ત્યારે તમને ઉપયોગી થઈ શકે, એ માટે અમે વિડીયો બનાવતા હોય છે. અને ફૂલ તમને મોજ આવે એટલા માટે વિડીયો બનાવી રહ્યા છે. ત્યાં લગી બસ આ વિડીયો જોવો અને ફૂલ મોજ કરો, અને વિડીયો વધુમાં વધુ શેર કરો. કારણ કે આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા કરવા છે, તો તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. તમે બધા મિત્રો ભેગા મળીને એક એક વ્યક્તિ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરશે ને, તોય 1 મિલિયન મારા ખ્યાલથી થોડાક ટાઈમમાં જ પૂરા થઈ જશે. તો રાસ એની જોવો, ચાલુ કરી દો બધાને શેર કરવાનું, બધાને ફોન કરીને કહી દો કે સબસ્ક્રાઈબ કરી લેજો આપણી આ કમલેશ મોદી ફૂડી ચેનલની. તો જેમ બને એવા મસ્ત મસ્ત વિડીયો બનાવીશ અને તમને બધાને એવો મોજ કરાવીશું કે ફૂલ મોજ આવશે. બસ તમે જોવો આ મસ્તીની ગરમા ગરમ જલેબીનો વિડીયો. કચોરી એના ધીમા તાપે કરવાની શેઠી. રામ રામ, નમસ્તે. આપકા જલેબી મેં બહુત નામ સુના હૈ સર. આપકી જલેબી ઇતની ફેમસ ક્યું, જબ જ્યાદા લોગ ક્યું ખાતે હૈ? ક્વોલિટી મેન્ટેન ઇસલિયે ક્વોલિટી મેન્ટેન રખોગે તો શુરુ સે આજ તક કોઈ ક્વોલિટી ચલ રહી હૈ. હા, જબ સે દુકાન શોપ હુઈ હમારે ગ્રેન્ડફાધર કે ટાઈમ સે, તબ સે કોઈ ક્વોલિટી મેન્ટેન હૈ. ઓર કોઈ ક્વોલિટી મે કોઈ મતલબ, ઓર ઘી મે બના દે, શુદ્ધ ઘી મે, શુદ્ધ ઘી મે હોતી હૈ? નહીં, વનસ્પતિ ઘી મે. વનસ્પતિ ઘી મે હોતી હૈ. ઓકે, વનસ્પતિ ઘી બનતી હૈ. પ્લસ કુકરી હતી ઇસકી જો સિકાઈ વગેરા ક્વોલિટી ઘી વગેરા હર ચીજ ઉસકા જો મેન્ટેન હૈ, ઇસકી કે ક્વોલિટી બિલકુલ સુપર. પુરાની ચીજ સે બનાતે હૈ ઇસકી? ઓર કિતને સાલ પુરાની સર? યે 65 યર્સ ઓલ્ડ. 65. ઓર જ્યાદા લોગ યહાં પે આતે ક્યા ખાતે? જ્યાદા ગુલાબ જામુન, જલેબી, કચોરી, યે જો અપના લોકલ આઈટમ હૈ યહાં કા, ઉદયપુર કે જો ડેલી પબ્લિક વગેરા જો નાસ્તા પસંદ કરતી હૈ વો ચીજ જ્યાદા ચલતી હૈ અપને યહાં. ગરમા ગરમ જલેબી, જ્યાદા ગરમ ગરમ જલેબી, ગુલાબ જામુન. और इसका रेट क्या होता है यहाँ पे? रेट 140. 140 का. और गुलाब जामुन? गुलाब जामुन 160 अबाउट. 160 1 kg. क्या बात है. और किसी को यहाँ पे आना हो तो क्या, कहाँ पे? दिल्ली गेट भोले मिष्ठान. बस पूरा आइए तो दिल्ली गेट भोले मिष्ठान में जरूर आइएगा. यहाँ पे एक बार टेस्ट करिए, एक बार जलेबी जरूर खाइएगा. आप याद कर जाओ, જ્યારે પણ તમે આવો ને ઉદયપુર ઇનર, ત્યારે આવી ગરમા ગરમ જલેબી અને ટેસ્ટિંગ તો કરવાનું તમે ભૂલતા નહીં. હવે સરસ મજાના આપણે ટેસ્ટિંગ પણ કરી આવીએ. સુબે સે કિતને બજે, કિતને બજે ચાલુ થાય? સુબે 6 ચાલુ હોય થા, 6 બજે ચાલુ થાય. રાત ઉદર સુધી કરતા. ક્યા વાત. અરે ચાપા જલે દુલ્હા મેવાય ઉબો પાઈ લાવે. બસ ફેમસ એક હી વર્ડ હૈ, ભોલે કી જલેબી, નથિંગ એલ્સ, કુછ નહીં ઇસકે અલાવા. મિત્રો જો, ગરમા ગરમ જલેબી, આપકી ઉદયપુર કી જલેબી આપકો હી ટેસ્ટ કરા રહે હૈ? યસ સર, બિલકુલ સર. પેલા આપણા સબસ્ક્રાઈબર ને 50 મિનિટ
अरे वाह जल्दी गरम कर दिए पकड़ लिया वो चाशनी में भी डूबाई है तो भी इतनी क्रिस्पी क्यों लग रही है वही आती है हाँ सिकाई पूरी कड़क पर पूरा है कड़क पूरा लग रहा है बाकी वो क्या होता है कि लूज हो जाता है हाँ लूज हो जाता है वो चाशनी में डाल देते फिर बाद में लूज ही हो जाता है उसके बाद वो कड़क रहते हैं इन क्वालिटी यही आपकी मनोवली है सर क्यों नहीं तो इसमें डालने से बाद में ये लूज ही हो जाती है मगर ये इतनी भी क्रिस्पी है और ये गुलाब जामुन ये तो यार किसको अच्छा नहीं लगता सबको प्रिय होते मुंह में जल्दी घुल जाता है ये देख के तो आपको मुंह में पानी आना ही बनता ही है सॉफ्टनेस और आपकी ये बात है ना चाशनी बहुत मीठी नहीं रख रहे हो और इलची का स्वाद भी बहुत बढ़िया आ रहा है वो क्या जलेबी का गरम गरम चलती रहे ना तो उसकी चाशनी जमती नहीं जमता नहीं तो टेस्ट उसका रेगुलर ताजा ताजा ही रहता है शुगर बिल्कुल लिमिट में लिमिट में और इलची का फ्लेवर बहुत बढ़िया आ रहा है और दूसरी बात यह गर्मा गर्म मिल रहा है वो धीमी आंच पर चालू रहता है ये मैंने गर्मा गर्म माउंट आबू में खाया था और यहाँ पे ऐसे ही गर्मा गर्म यहाँ पे मिल गया अब जब भी आए तब जय बोले मॉर्निंग में 7 to 10 मॉर्निंग में 7 और नाइट में 10 तक हमेशा लाइव किचन चलेगा और गर्म गर्म और आपके सामने ही बना दे नहीं तो काफी लोग ऐसे के अंदर बना दे मगर यहाँ पे सामने बना दे लाइव किचन है अच्छा दोस्तों हम और यही चीज दोनों ज्यादा फेमस है बाकी तो उनकी कचौड़ी भी है समोसा है और खमण भी है वो सब तो रेगुलर चलता ही है वो जो दूसरा वाला जो गोल वाला है वो उसको क्या बोलते हैं लड्डू के बाजे में लड्डू के बाजे सोन हलवा अजमेर का है सोन हलवा एक थोड़ा पीस अरे सोन पापड़ी में हाँ ये फ्रेश ये फ्रेश ही थोड़ा एक ही छोटा सा इसको क्या बोलते ये सोन हलवा ये आप यहाँ पे बनाते हो नहीं ये तो अजमेर से आता है अरे ये बहुत मीठा हो गया मेरे लिए नया लगा इसके लिए मीठा लगता ये किस चीज से बना हुआ है ये है आटा वगैरह गुड़ और 3-4 प्रकार की आइटम इलायची वगैरह ये तोड़ने में हार्ड है खाने में सॉफ्ट ये यहाँ का लोकल नहीं है अजमेर का है तो वहीं से आता है तो यहाँ रेगुलर पब्लिक पसंद करती है हम लोग ऐसे मंगा के तो चल भी रहा है चल भी रहा है खाने में बहुत મજા આવી આની અંદર છે ને ઘઉંનો લોટ છે અને જે ગોળ અને એક આખી રાબ બનાવીને બનાવ્યું છે મસ્ત સૌથી બેસ્ટમાં બેસ્ટ જલેબી છે ગુલાબજામુન તો પણ ગુલાબજાંબુ તો યાર તું તો બાકી રંગમાં ગયો જલેબી મેં હું કે માસ્ટર છે લેકિન જય માતાજી જય મોકલે જય હિન્દ બાય બાય